નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ છે ને નાટ્યકલા વિશે જોયું હતું કે ભારતની અંદર નાટ્યકલામાં કોણ કોણ મહાન કવિઓ થઈ ગયા, કોણ કોણ નાટ્યકાર થઈ ગયા, અને હવે એનું એક બીજું સ્વરૂપ કે જે ગુજરાતની અંદર બહુ ફેમસ છે ભવાઈ, એના વિશે આપણે જોવાનું છે. અને આ આઈએમપી છે, ટીક કરી લેજો, આઈએમપી લખી નાખજો, કેમકે આમાંથી પૂછાય છે ઘણીવાર. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે, જેમાં ભાવ સાથે રજૂઆત કરવામાં આવે. લગભગ બધા નાટકો ભાવ સાથે જ હોય, પણ અહીંયા કંઈક અલગ રજૂઆત કરવામાં આવે એટલે એને ભાવપ્રધાન નાટક તરીકે ભવાઈને ઓળખવામાં આવે છે. ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા રજૂ કરાયેલી ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. નાટ્યકલાનો જ ભાગ છે, પણ અસાહિત ઠાકરે 700 વર્ષ પહેલાં ગુજરાતમાં જે અલગ પ્રકારે નાટ્યકલા રજૂ કરી હતી ને, એ ભવાઈ તરીકે ફેમસ છે. આ તમારા માટે એક છે ને પોઈન્ટ કહી દઉં કે ગુજરાતની કોઈ પણ વસ્તુ હોય ને તમારા માટે આઈએમપી છે, કેમ કે ગમે એમ તો એ ગુજરાત બોર્ડમાં આપણે ભણીએ છીએ, તો ગુજરાતની જે સ્પેસિફિક છે, ગુજરાતની ખાસિયત છે, એ વસ્તુ તમને પૂછવાની શક્યતા વધી જતી હોય, બરાબર? તો એ ખાસ યાદ રાખજો. જોજો, આગળ વધીએ. સસ્તા ખર્ચે લોક શિક્ષણ અને મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું, એટલે આ બહુ ઓછો ખર્ચ થાય. આમાં વધારે પડતો કાંઈ રંગમંચનો ખર્ચો ન હોય, પડદાનો ખર્ચો ન હોય, ઇવન સ્ટેજે ન હોય, એટલે બહુ ઓછા ખર્ચે થાય, લોક શિક્ષણ આપે અને મનોરંજન કરાવે. એટલે આ નાટ્યકલાને છે ને સોલંકી રાજાઓના યુગમાં, સોલંકી યુગમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મોટા ભાગે પડદા વિના ભજવાતા નાટકો હોય, હળવી શૈલીની રમૂજો હોય, ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ. ભૂંગળ એક વાદ્યનું નામ છે, જે ફૂંકની મદદથી એટલે હવાની મદદથી જ વાગતું હોય. એની સાથે સંગીત પ્રધાન નાટકો હોય અને વેશ હોય, જેમ કે રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે, એ ભવાઈની વિશેષતા છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોનો પ્રતિકારનો સામનો, એટલે સમાજમાં રહેલા જે કુરિવાજો છે એના વિરોધની વાત કરવામાં આવી છે, એનો પ્રતિકાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે. કન્યા કેળવણી, બાળાઓને ભણાવવી, બેટી બચાવો, નાની બાળાઓને મારી ન નાખવી, જોકે હવે બહુ ઓછું છે શહેરી વિસ્તારોમાં, પણ આ ભવાઈની મદદથી રંગલા રંગલી જેવા પાત્રો હોય એ આ રજૂ કરે કે આ વસ્તુ ખોટી છે, કે એની અસર શું થાય ને બધું. ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરતા હોય. પાછું કહું છું એમ, ભૂંગળ એક વાદ્ય છે અને ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે અને પછી રજૂઆત કરે. હવે જેમ આપણે નૃત્ય કલા જોઈ હતી ને, એમ ગુજરાતની અંદરના લોકનૃત્યનો ટોપિક છે. પર્ટિક્યુલર ગુજરાતની અંદરના જ લોકનૃત્યો, એટલે ગુજરાતની અંદર ફેમસ છે એવા લોકનૃત્યો. ગુજરાતમાં ઉત્સવ પ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ, રીતિરિવાજો અને પરંપરાઓ મુજબ લોકનૃત્ય જોવા મળે છે. તમને ખબર જ છે ગુજરાતના લોકોને ઉત્સવ તો સૌથી વધારે ગમે, આપણે રખડવા તૈયાર જ હોય. તો આ ગુજરાતમાં રહેતી પ્રજામાં વિવિધ કોમ, જાતિ, રૂઢિ, રીતિરિવાજ અને પરંપરા મુજબ અલગ અલગ નૃત્યો હોય, જેમાંના અમુક નૃત્યો આદિવાસી લોકનૃત્યો હોય, ગરબા, ખબર જ છે તમને, રાસ, અન્ય લોકનૃત્યો ગણાવી શકાય. આ ઉપરાંત તહેવારો, લગ્ન પ્રસંગે, મેળા વગેરે પ્રસંગોએ પણ આવા નૃત્યો જોવા મળે છે. હવે આપને એ ડિટેલમાં આપ્યા છે એક એક નૃત્ય. પહેલું છે આદિવાસી નૃત્યો. ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે. મોટાભાગના નૃત્યો વર્તુળા, એટલે આ આદિવાસી નૃત્યની વાત થાય છે, વર્તુળાકાર એટલે ગોળ ગોળ ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, એટલે જે તે આદિવાસી કોમની રૂઢિ મુજબના મંજીરા હોય, થારી હોય, તૂર હોય, પાવરી હોય, તંબુરા, આ બધા વાજિંત્રોના નામ છે, એ વાજિંત્રા સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. એટલે વાજિંત્રો હશે, ઢોલ હશે, મંજીરા હશે, થારી હશે, તૂર હશે, પાવરી હશે અને સાથે ગાશે પણ ગવૈયાઓ. આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં, એટલે આવા આદિવાસી નૃત્યમાં જાણીતું નૃત્ય છે ચાળો,
એમાં નૃત્યમાં મોર, ખિસકોલી અને ચકલી જેવા પ્રાણીઓની અને સોરી જેવા પક્ષીઓની નકલ હોય છે. એટલે ચાળો જે નૃત્યનો પ્રકાર છે ને એમાં પક્ષીઓની નકલ કરે, મોરની નકલ, ખિસકોલીની નકલ, ચકલીની નકલ, એટલે પ્રાણીઓ પક્ષીઓની. ડાંગમાં પણ આવો માળીનો ચારો છે, ઠાકરિયા ચાળો છે, આવા નૃત્યો ડાંગ જિલ્લામાં જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી ત્વાલ તાલ દ્વારા સમૂહ નૃત્ય, આપણે અત્યારે પણ રાજકોટની અંદર ગરબી થાય ને એમાંય તમે કદાચ આ જોયું હશે, ટીપણી રાસ કહેવાય એને. તો એમાં લાકડી હોય, એની નીચે મોટું લાકડું હોય અને જમીન સાથે અથડાવીને એની તાલ સાથે નૃત્ય કરવામાં આવે. તો આ બધા ગુજરાતની અંદરના નૃત્યો છે. પછી છે ગરબા. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ગરબો એટલે શું? તો કે જેના ગર્ભમાં દીપ એટલે કે દીવો હોય, ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર તેને માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું. એટલે ઘડાની અંદર કાણા પાડી દેવામાં આવે જેનેથી દીવાને પૂરતું ઓક્સિજન મળે, એટલે ટૂંકમાં હવા મળતી રહે, એની અંદર દીવો મૂકવામાં આવે. પછી એની ચારે તરફ એટલે દીવો માથા ઉપર મૂકી અને ગોળ ગોળ નૃત્ય કરવામાં આવે, એને ગરબો કહેવામાં આવે. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ આસો સુદ 1 થી આસો સુદ 9 અને ક્યાંક તો સુદ 10 કે પૂનમ સુધી આ ગરબા રમાય છે. આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો એટલે ગુજરાતમાં રહેતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે, માતાજીના ગરબા ગાય છે, ભક્તિ કરે છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય, માંડવી એટલે માંડવો જ છે પણ નાનું એટલે માંડવી શબ્દ પ્રયોગ કર્યો છે, તેને ફરતા વર્તુળાકારે મોટા ભાગે તાલીઓના તાલે એટલે તાલીના તાલે અથવા તો ઢોલના ધબકારે ગરબા ગવાય છે. સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર એટલે એક ગાનાર હોય અને એક રિપીટ, આપણે ન હોય કે પ્રાર્થના ગાઈને પછી બીજા બાળકોએ રિપીટ કરે, સેમ ગરબાની અંદર એ હોય, એક મુખ્ય ગાનાર હોય અને એક એને ઝીલનાર હોય, ગ્રુપ હોય, એને ઢોલના તાલે ગીત, સ્વર, તાલ આ બધું મેળવીને એક તાળી, બે તાળી, ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા ગાય છે. અને આ બધું સાથે એક તાળી, બે તાળી, ત્રણ તાળી, ચપટી અને હાથના હિલોરાય હોય અને આ બધું કરીને ગીત ગાનારા અને ઝીલનારાઓ ગરબા ગાય છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથેનો છે. ગરબા સાથે ગરબી હોય છે અને આનો સંબંધ મોટાભાગે કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલો છે. ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો. તમે કદાચ સાંભળ્યું હશે કે ગરબાની અંદર છે ને કૃષ્ણના વખાણ, કૃષ્ણની રાસલીલા આવે છે. તો કવિ દયારામે આની શરૂઆત કરી હતી, પોતે ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ બનાવી હતી અને એ ગરબીઓ આજે ગુજરાતની સ્ત્રીઓના કંઠે ગુંજે છે. એટલે આજે ગુજરાતની સ્ત્રીઓ ગુજરાતની અંદર આવી ગરબીઓ ગાય છે. રાસ. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું, તે એટલે ગોળ ગોળ ફરતા ફરતા નાચવું અને ગાવું બે એમાં આવી છે. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવી પ્રથા છે. તમે કદાચ નહીં સાંભળી હોય તો તમે આપણા ગુજરાતીના શિક્ષકને પૂછજો, મેડમને પૂછજો, તો એ તમને કહેશે કે આ રાસલીલા જે આ પ્રસંગ છે એનું વર્ણન એ છે કે કૃષ્ણએ ભક્ત પોતાના ભક્ત નરસિંહ મહેતાને પોતાની રાસલીલા બતાવી હતી. ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિ અને જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. તમે જોયું જ હશે આપણે કોઈ પણ પ્રસંગે ગુજરાતમાં ગરબા ચાલુ કરી જ દઈએ તો આ દાંડિયા રાસ એ આ રાસનો જ એક પ્રકાર છે, પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરાતા. દાંડિયા રાસમાં દાંડિયા લઈને કરે, ગાગર લઈને રાસ થતો હોય, હાંડો લઈને રાસ થતો હોય. વૈષ્ણવ સંપ્રદાયના અસર વધતા રાસ વધુ લોકપ્રિય, અને વૈષ્ણવ સંપ્રદાયનો જેમ પ્રભાવ વધ્યો કૃષ્ણ ભક્તિ વધી એમાં રાસ વધારે લોકપ્રિય થઈ ગયા. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા અને ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે. એટલે આ રાસ રમવા માટે સ્ત્રીઓ ચણિયા ચોરી પહેરે છે અને પુરુષો કેડિયા અને ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે. આપણે અત્યારે આ એટલું જ ફેમસ થઈ ગયું છે ગુજરાતમાં. ગુજરાતના અન્ય નૃત્યો આપેલા છે આપણે, ગોફ ગુંથન નૃત્ય. ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો,
થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને, એટલે કે એક વચ્ચે થાંભલો હોય એની ઉપર દોરી હોય અને દોરીનો એક એક છેડો ઊભીને નાચનારા હોય જેની ગોળ ગોળ ફરશે, અને એક હાથમાં છેડો હોય બીજા હાથમાં દાંડિયો હોય અને વેલ આકારે એટલે અંદર આવે બહાર જાય એવી રીતે એક ગોળ ગોળ ફરતા જઈને ગૂંથણી બાંધે છે. એટલે દોરી હોય એક અંદર આવે ને એક બહાર આવે એટલે ગૂંથ વડે ગૂંચ વડે અને એને ગૂંથણી બાંધે એટલે એને ગોફ ગૂંથણ નૃત્ય કહેવાય. વચ્ચે એક થાંભલો હોય જેના ઉપરથી અલગ અલગ દોરીઓ હોય, એક એક વ્યક્તિના હાથમાં દોરી હોય ને બીજા હાથમાં દાંડિયો હોય અને એ વેલ આકારે એટલે ગોળ ગોળ ફરતા ફરતા અંદર બહાર થઈ અને ગૂંથન કરતા જાય ને નાચતા જાય એટલે એને ગોફ ગૂંથન નૃત્ય કહેવાય. આ ગુજરાતની અંદર જ છે. પછી છે સીધીઓનું ધમાલ નૃત્ય. મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યના હાલમાં જાંબુરમાં વસેલ સીધી લોકોનું આ નૃત્ય છે. મસીરા એટલે કે નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેની ઉપર કપડું બાંધી તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીછનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને ગવાતું આ નૃત્ય છે. એટલે પહેલાં તો નાળિયેરના કોચરામાં કોડી ભરે એના ઉપર કપડું બાંધે, પછી તાલબદ્ધ ખખડાવે એને, મોરપીછનું ઝુંડું હોય, નાના નાના ઢોલકા હોય અને ગોળાકાર ફરીને, બધા રાસમાં એક વસ્તુ કોમન છે, ગોળાકાર ફરીને ગવાતું આ નૃત્ય છે. હો હોના આરોહ અને અવરોહ એટલે ઊંચો સર નીચો સર એની સાથે ગવાતા નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પણ પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે. એટલે પહાડો અને જંગલોમાં જે પડઘા પડે ને એ બહુ સારા લાગે છે આ નૃત્યમાં, જે ઓહોના આરોહ અવરોહ હોય ને એની સાથે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે અને આમાં આમાં પશુ પક્ષીઓના અવાજની નકલ કરવામાં આવે છે. એના પછી છે મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય, કોળીઓ અને મેરના નૃત્ય. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાઓના મેરાયો ગૂંથીને, એટલે એક જાળી હોય ઘાસનો પ્રકાર છે એમાંથી ઝુમખા બનાવે એને ગૂંથે અને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય એટલે કે મેરાયો, એટલે એ તલવાર તરીકે વાપરી અને તલવારના દાવપેચનું જેવું નૃત્ય હોય ને એવું નૃત્ય કરે ને મેરાયો નૃત્ય. આ બધા એક એક માર્કમાં પૂછી શકાય એવા છે. પછી સુરેન્દ્રનગર વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેસવાનું હોય, એટલે જમીનની સાથે નજીક રાખીને બેસવાનું હોય. સાગરના મોજા કે મોજા ઉપર હિલોરા રહેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે, એટલે જમીન ઉપર એવું દ્રશ્ય ઊભું કરે છે કે જેમ સાગરના મોજા આવતા હોય એને પઢાર નૃત્ય કહેવાય. સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ એટલે કપડું બાંધે રંગીન આટીયાળી ગોળ પાઘડી, આટીવાળી ગોળ પાઘડી હોય અને એને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું હોય અને એ પાઘડીના છેડે લીલા પટ્ટાનું બાંધણું હોય. કેડે રંગીન ભેટ હોય, કેડે એક કાપડ જેવું બાંધે, ભેટ કહેવાય એને, અને નૃત્ય કરે. તે જ રીતે સૌરાષ્ટ્રના મેર અને ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. એટલે આ બધાના અલગ અલગ નૃત્યોના પ્રકાર છે, બરાબર. હવે છેલ્લો પેરેગ્રાફ છે, કન્ક્લુઝન આખા ચેપ્ટરનું. આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વસમાવેશક હોવાનું જોવા મળેલ છે. સર્વવ્યાપક એટલે બધે ફેલાયેલી છે અને બધાનો સમાવેશ કરેલો છે, કોઈને બાકાત નથી રાખ્યા. પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકળા સહિતની વિવિધ લલિત કલાઓ વિકસી છે, જે ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાનું દર્શન કરાવે છે અને વિશ્વને ભારતની અમિટ છાપ છોડે છે, એવી છાપ કે જે મિટાવી શકાતી નથી એવી છાપ છોડે છે. ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું જોયું, વાંચતા રહેજો. મેં ઘણી વાર કીધું છે, પાછું રિપીટ કરું છું, આ બધા ચેપ્ટર્સ જેટલી વધારે વાર વાંચશો ને એટલા સારા. એટલે હું એમ નથી કહેતો કે એક દિવસ બેસો તો પાંચ વાર વાંચો, રેગ્યુલર બેસ ઉપર અઠવાડિયે બે એક કાતરા એવી રીતે ચેપ્ટર વાંચવું તો તમને વધારે ને વધારે યાદ રહેશે, તમે તમારા શબ્દમાં રજૂ કરી શકો. યાદ રાખવા માટેની બીજી કોઈ ટેકનિક નથી, પ્રેક્ટિસ, રિપીટેશન. તમને ગુજરાતી એટલે જ આવડે છે કે તમે રિપીટ કરતા રહ્યો છો, સમજો છો?
तो खास वाँचजो, मने पूछजो। आज अहीं सुधी राखी, नेक्स्ट लेक्चर में आगळ वधीए। त्यां सुधी जय हिंद, जय भारत, अस्तु।